જિલ્લાના ઝાલોદ શહેરમાં આવેલ ગીતા મંદિરથી સ્વર્ણિમ સર્કલથી લઈને શ્રી હનુમાન મંદિરના પાછળના તળાવમાં નગરનું ગંદુ પાણી ન નાખવા બાબતે ઝાલોદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલ નગરપાલિકા દ્વારા ગીતા મંદિરથી સ્વર્ણિમ સર્કલથી લઈને શ્રી હનુમાનજી મંદિરના પાછળના તળાવમાં નગરનું ગંદુ પાણી નિકાલ થઈ રહ્યો છે અને આ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તે નગરજનોને કોઈપણ રીતે કોઈપણ ભોગે મંજૂર નથી, જેથી આ વરસાદી પાણી કાળિયા તળાવમાં નાખવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે. દર્શક મિત્રો, જો આવું નગરપાલિકા દ્વારા કરવામાં નહીં આવે તો નગરજનો દ્વારા ઉગ્ર આંદોલન તેમજ ઝાલોદ નગર બંધ રાખીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે અમે વળંગચાઈ હનુમાનજી મંદિરે જે આ વેસ્ટ પાણી જવાનું છે એના માટે એકત્રિત થયા હતા. રામ સાહેબને રજૂઆત કરી છે, મામલતદારને રજૂઆત કરી છે અને સીઓ સાહેબ હતા એમને બી રજૂઆત કરી. અમારી માંગણી એટલી જ છે કે આ પાણી વેસ્ટ પાણી ત્યાં સીધું કાળિયા થવામાં જાય અને ગંદુ પાણી મંદિરના પરિસરમાં ના આવે એના માટે અમે ગામજનો ભેગા થઈ અને આ રજૂઆત કરી છે. તે માટે ઘટતું કરવા સાહેબે કીધું છે. એટલી મારી રજૂઆત. પાણી ગંદુ પાણી આખા ગામનું પાણી આવે છે અને ગંદુ પાણી ત્યાં